નમસ્તે વિદ્યાર્થી મિત્રો, માં સરસ્વતી શિશુકુંજ શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે શું શીખી ગયા યાદ છે? હા, મેં તમને સ્વાદ અલગ અલગ આપણે સ્વાદ શીખ્યા હતા, યાદ છે ને તમને? હા, ટામેટાનો સ્વાદ કેવો લાગે, આમળાનો સ્વાદ કેવો લાગે, લીંબુનો, ગાજરનો, મરચાનો સ્વાદ કેવો લાગે, અલગ અલગ સ્વાદની વિવિધતા વિશે મેં તમને શીખવ્યું હતું. તમે સરસ મજાની વર્કશીટ પણ મને મોકલી આપી છે. હવે આજે આપણે કંઈક નવું શીખવાના છે. દરેક દેશની અલગ અલગ વિવિધતા હોય છે. દરેક દેશ પોતાની એક આગવી ઓળખથી ઓળખાતો હોય છે, બરાબર છે? દરેક દેશના રાષ્ટ્રધ્વજ હોય છે, તેની બોલી અલગ હોય છે, તેનો શું હોય છે, તેની ભાષા અલગ હોય છે, તેનો પહેરવેશ અલગ હોય છે, બરાબર છે? વિવિધતામાં એકતા, એવો આપણો આ ભારત દેશ, તે શાનાથી ઓળખાય છે? રાષ્ટ્રધ્વજ છે. જો અહીંયા આગળ દેખાય છે ને તમને, હા, સરસ મજાનો રાષ્ટ્રધ્વજ છે. તો આપણા ભારત દેશનો આ ધ્વજ, રાષ્ટ્રધ્વજ છે, તેના વિશે આજે હું તમને શીખવવાની છું. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા હું તમને કહીશ કે જો અહીંયા આગળ દરેક દેશની પોતાનો રાષ્ટ્રધ્વજ હોય છે, એટલે કે દરેક દેશ દુનિયાના જુદા દેશો છે, એ દેશોને પોતાનો રાષ્ટ્રધ્વજ છે. આપણા ભારત દેશના રાષ્ટ્રધ્વજમાં રહેલ દરેક રંગ અને અશોક ચક્ર આપણને કંઈક ને કંઈક સંદેશો આપે છે. આપણા દેશનું રાષ્ટ્રધ્વજ છે વિદ્યાર્થી મિત્રો, તો એ ત્રણ રંગોનો છે. જો કેસરી, સફેદ અને લીલો. અને આ તમને એવું થતું હશે, આ ચક્ર વળી કેવું છે? તો એનું નામ છે અશોક ચક્ર. કે આ જે કલર છે ત્રણ, અને જે અશોક ચક્ર છે, તે આપણને કંઈક ને કંઈક સંદેશ આપે છે. હવે તે આપણને શું સંદેશ આપે છે એ હું તમને જણાવીશ. કે ભારતના રાષ્ટ્રધ્વજમાં ત્રણ રંગ છે. કેટલા રંગ છે વિદ્યાર્થી મિત્રો? ત્રણ રંગ છે. રાષ્ટ્રધ્વજની અંદર ત્રણ રંગ છે. કેટલા છે? ત્રણ રંગ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. કયા કયા? તો કેસરી, સફેદ, અહીંયા તમે જોઈ જ રહ્યા છો, લીલો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આગળ જોઈએ, સૌથી તેથી તે તિરંગો કહેવાય છે. આપણો રાષ્ટ્રધ્વજ તિરંગો કેમ કહેવાય છે? કેમ કે તેની અંદર, રાષ્ટ્રધ્વજની અંદર ત્રણ રંગનો સમાવેશ થયેલો હોવાથી ભારતનો રાષ્ટ્રધ્વજ તિરંગા તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે તેમાં ત્રણ રંગ છે, બરાબર છે? કેસરી, સફેદ અને લીલો, એમ ત્રણ રંગ હોવાના કારણે રાષ્ટ્રધ્વજ તિરંગા તરીકે ઓળખાય છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આગળ જોઈએ કે સૌથી ઉપરના રંગનો પટ્ટો કેવા રંગનો છે? ઉપરનો પટ્ટો જો તમને દેખાય છે ને, લંબચોરસ છે આપણો રાષ્ટ્રધ્વજ, બરાબર ને? એનો ઉપરનો પટ્ટો કેસરી છે. ઉપરનો પટ્ટો કયો છે વિદ્યાર્થી મિત્રો? કેસરી, બરાબર છે. કેસરી રંગ વીરતાનું પ્રતીક છે. શાનું પ્રતીક છે? વીરતાનું. આપણને વીરતા સૂચવે છે. આજે એનું રંગ છે, એનું પ્રતીક છે કેસરી રંગ. આપણને વીરતાનું પ્રતીક છે. હવે છે વચ્ચે, વચ્ચેનો પટ્ટો કયો છે વિદ્યાર્થી મિત્રો? સફેદ રંગનો પટ્ટો છે. કયા રંગનો પટ્ટો છે? સફેદ રંગનો છે. અહીંયા ગળી, બરાબર છે. હા, હવે સફેદ રંગનો પટ્ટો શું સૂચવે છે? આપણે શાનું પ્રતીક છે? તો સફેદ રંગનો પટ્ટો શાંતિનું પ્રતીક છે. તે શાનું પ્રતીક છે? તે શાંતિનું પ્રતીક છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે જો વચ્ચે સફેદ રંગનો પટ્ટો છે, તે શાંતિનું પ્રતીક છે. અને આ પટ્ટામાં વાદળી રંગનું અશોક ચક્ર છે. વાદળી કલર, હા, વાદળી રંગનું અશોક ચક્ર છે. શું છે? વાદળી રંગનું અશોક ચક્ર. કેવા રંગનું છે? વાદળી રંગનું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે જો આ ચક્રમાં 24 આરા છે. આ જે આરા છે ને વિદ્યાર્થી મિત્રો, તમને દેખાય છે 1 2 3 4 5 6 7 8 9, એ 24 આરા, 24 આરા છે આ અશોક ચક્ર જે છે વાદળી કલરનું. એની અંદર કુલ મળીને આ જે
પ્રતિક છે વિદ્યાર્થી મિત્રો સમૃદ્ધિનું સૌથી છેલ્લો પટ્ટો કયો છે લીલો શું સૂચવે છે એ સમૃદ્ધિનું પ્રતિક છે બરાબર છે હવે આગળ જોઈએ કે આપણો જે રાષ્ટ્રધ્વજ છે ક્યારે ક્યારે ફરકાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તો 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ બરાબર છે અને આપણે રાષ્ટ્રગાન પણ કરીએ છીએ 15મી ઓગસ્ટ એ આપણો કયો દિવસ છે તમને યાદ છે સ્વાતંત્ર્ય દિન કહીએ છીએ આપણે આપણે જે 15મી ઓગસ્ટ છે એ સ્વાતંત્ર્ય દિન છે અને 26મી જાન્યુઆરી એ પ્રજાસત્તાક દિન છે હવે આ જે રાષ્ટ્રધ્વજ છે આપણે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે ઉજવીએ છીએ બરાબર ફરકાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ હવે જો આ જે રાષ્ટ્રધ્વજ છે એમાં ત્રણ કલર છે વચ્ચે સફેદ રંગનું જે પટ્ટો છે એની અંદર અશોક ચક્ર આવેલું છે બરાબર આ જે દિવસે આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ એ દિવસે આપણે રાષ્ટ્રગાન પણ કરીએ છીએ હવે તમે સલામી આપો છો ને હા તો તમે સૌથી સ્થિતિમાં સલામી આપો છો વિદ્યાર્થી મિત્રો કયા હાથથી આપો છો જો મારી સામે આ રાષ્ટ્રધ્વજ છે હવે મારે તેને સલામી આપવી છે તો તમે કેવી રીતે સલામી આપશો હા આપણે સાની સામે જવાનું છે બરાબર છે આ જે જમણો હાથ છે જમણા હાથની કચલી આંગળી આપણે અહીંયા કરી રાખી અને આપણે આ રીતે સલામી આપણા રાષ્ટ્રધ્વજને આપીશું બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે જો મેં તમને સારી એવી સમજ આપી તો હવે આશા રાખું છું કે તમને આ રાષ્ટ્રધ્વજ વિશે સારી સમજ આવી ગઈ હશે હવે જો કેમ સ્વાધ્યાય પાછળ આપેલું છે વિદ્યાર્થી મિત્રો કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક શબ્દમાં લખો હવે ભારતના રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગ છે હમણાં જ મેં તમને કહ્યું કેટલા રંગ છે ત્રણ રંગ છે ભારતના રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપરના પટ્ટાનો રંગ કયો છે સૌથી ઉપર હા કેસરી છે કયો છે કેસરી છે હવે કેસરી રંગ જે છે એ શાનું પ્રતીક છે જો અહીંયા ગાડી વીરતાનું પ્રતીક છે છાપસાનું પ્રતીક છે વિદ્યાર્થી મિત્રો વીરતાનું પ્રતીક છે હવે ભારતના રાષ્ટ્રધ્વજમાં વચ્ચેના પટ્ટાનો રંગ કયો છે વચ્ચેનો પટ્ટો સફેદ રંગ બરાબર એ શાનું પ્રતીક છે જો અહીંયા ગાડી શાંતિનું પ્રતીક છે શું છે શાંતિનું પ્રતીક હવે જે વચ્ચેનો પટ્ટો છે એની અંદર શું આવેલું છે અશોક ચક્ર અને એ કેવા રંગનું છે વાદળી રંગનું અને તે શું સૂચવે છે પ્રગતિનું પ્રતીક છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ ભારતના રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્રમાં કેટલા આરા છે હમણાં જ મેં તમને કહ્યું કેટલા આરા છે 24 આરા છે કેટલા આરા છે 24 હવે જો નીચેનો પ્રશ્ન છે બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી માંગ્યા મુજબ નામ લખો હવે તમારે નામ લખવાના છે કે ભારતનો રાષ્ટ્રદિન પ્રજાસત્તાક દિન રાષ્ટ્રીય પક્ષી કયું છે મોર છે અને રાષ્ટ્રીય પ્રાણી કયું છે વાઘ છે હવે રાષ્ટ્રીય ફળ કયું છે અને વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે હા જો હું તમને કહું રાષ્ટ્રીય પ્રાણી કયું છે આપણું વાઘ છે રાષ્ટ્રીય પક્ષી મોર છે રાષ્ટ્રીય ફૂલ કમળ છે અને રાષ્ટ્રીય ફળ કેરી છે બરાબર છે તમારે શું કરવાનું છે મેં તમને જે રાષ્ટ્રધ્વજની સમજ આપી એ રાષ્ટ્રધ્વજની સમજ તમારે વિડીયો વારંવાર જોવાનો છે અને રાષ્ટ્રધ્વજની સમજ મેળવવાની છે હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે કે આજે સ્વાધ્યાય મેં તમને કહ્યું મૌખિક તમારે એક બે વાક્યના જ પ્રશ્ન છે અને એની નીચે ચિત્ર જોઈ અને તમારે ખાલી જગ્યા પૂરવાની છે બોક્સની અંદરથી તો આશા રાખું છું કે તમને હવે આ રાષ્ટ્રધ્વજ વિશે સારી એવી સમજ આવી ગઈ હશે થેન્ક યુ